नमस्ते विद्यार्थी मित्रों, अरे एजुकेशन માં તમારું હાર્દિક સ્વાગત છે। આ વિડિયોમાં આપણે ધોરણ 9 વિષય ગુજરાતીની એકમ કસોટી જે તારીખ 6/7/2023 ના રોજ યોજાવાની છે તે અંતર્ગત આપણે અહીં ગુજરાતીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। વિભાગ એ જોઈએ તો સાચો વિકલ્પ પસંદ કરે અને જવાબ લખો, દરેકનો એક ગુણ છે જેમાં પહેલો છે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીનો જીભ ઉપડતી ન હતી, કારણ કે ઓપ્શન તમે વાંચી શકો છો। આપણો આન્સર છે પિતાજી દુખી થશે, કદાચ માથું ફૂટશે તેવા ભયે, ઓપ્શન સી। બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ ટેવ આવી? તો ઓપ્શન આવશે સી, નોકરના પૈસા ચોરવાની। બરોબર, આપણો આન્સર છે। ચલો આગળ જોઈએ, એક વાક્યમાં ઉત્તર લખો। તો તેમાં આવશે, પહેલા જોઈ લઈએ, સોનાના કડામાંથી એક તોલો સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર સી અસર થઈ। સોનાના કડામાંથી એક તોલો સોનું કાપીને વેચીને ગાંધીજી માટે અસહ્ય પડી અને ત્યાર પછી ચોરી ન કરવાનો એમણે નિશ્ચય કર્યો। આગળ જોઈએ પ્રશ્ન 4, ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? આન્સર છે, ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા આપણે જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવી જ જોઈએ। પ્રશ્ન 5, પિતાજીની આંખમાંના મોતીબિંદુનો ગાંધીજી પર સી અસર થઈ। પિતાજીની આંખમાંના મોતીબિંદુના પ્રેમ બાણે ગાંધીજી વિંધાયા અને શુદ્ધ થયા। છઠ્ઠું, ગાંધીજીને તેની ચોરી કરવાની ટેવ પડી, શા માટે? તો ગાંધીજી દર વખતે બીડીના ઠુઠ્ઠા મળી શકે તેમ હતા, વળી બીડીના ઠુઠ્ઠામાંથી ખાસ ધુમાડો પણ નીકળતો નહીં, આથી નોકરના ખિસ્સામાંથી 2-4 દોકડા ચોરવાની ટેવ પડી। 7, ગાંધીજીએ કાકાએ ફેંકી દીધેલા બીડીના ઠુઠ્ઠા ચોરવાનું શા માટે શરૂ કર્યું? તો ગાંધીજીને એમના એક સગાની સાથે બીડી પીવાનો શોખ થયો, એમના કાકાને બીડી પીતા અને ધુમાડો કાઢતા જોઈને એમને પણ બીડી ફૂંકવાની ઈચ્છા થઈ, પરંતુ ગાંધીજી પાસે બીડી ખરીદવાના પૈસા નહોતા, આથી ગાંધીજી કાકાએ ફેંકી દીધેલા બીડીના ઠુઠ્ઠા ચોરવાનું શરૂ કર્યું। પ્રશ્ન 8, ગાંધીજીના જીવનમાં આપઘાતના વિચારનું શું પરિણામ આવ્યું? તો જવાબ જોઈએ, ગાંધીજીના જીવનમાં આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે તેઓ બીડીના ઠુઠ્ઠા ચોરીને પીવાની, નોકરના પૈસા ચોરવાની અને બીડી ફૂંકવાની ટેવ ભૂલી ગયા। પ્રશ્ન 9, ચોરી અને પ્રાયશ્ચિત પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે। જવાબ જોઈ લઈએ, ચોરી અને પ્રાયશ્ચિત પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ છે એમની નિર્ભીકતા અને પ્રામાણિકતા। તેમણે બીડી પીવાની તડપ લાગી અને એને કારણે નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી। બરોબર, આન્સર થોડાક વધારે સવિસ્તાર છે, તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો। આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ બી। તો વિભાગ બી માં જોઈ લઈએ, દરેકનો આપણે એક ગુણ છે, બરોબર, એ પાતુ ગદ્ય, આ વિભાગ છે પદ્ય। શ્રી કૃષ્ણની શોભાની નરસિંહ મહેતા પર સી અસર થઈ, તો જવાબ આવશે ઓપ્શન ડી, હરખ પામી રહ્યા છે। આગળ જોઈએ 11, ભગવાન શ્રી કૃષ્ણ એ સાવ સેલું પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે। હવે જોઈએ પ્રશ્નના એક વાક્યમાં જવાબ, શ્રી કૃષ્ણની શોભાની નરસિંહ મહેતા પર સી અસર થાય છે। આન્સર છે, શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે। ભગવાન શ્રી કૃષ્ણે કેવા રંગના વસ્ત્રો પહેર્યા છે? તો આન્સર છે, ભગવાન શ્રી કૃષ્ણે પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે। સાંજ સમયે શામળિયોના કવિનું નામ છે નરસિંહ મહેતા। નરસિંહ મહેતા ની તમને જે કવિતા છે, આગળ જે પ્રસ્તાવનામાં તમને નરસિંહ મહેતાનો પરિચય આપ્યો છે એ પણ વાંચી લેજો। નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। ગોવાળોમાં ગિરધર કઈ રીતે શોભે છે? તો જેમ તારામંડળમાં ચંદ્ર શોભે છે, જેમ સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે છે, એમ ગોવાળોમાં ગિરધર શોભે છે। પ્રશ્ન 16, નરસિંહ મહેતા હરખાય છે કારણ કે? આન્સર છે, નરસિંહ મહેતાના હૃદયમાં વાહલજીનું રૂપ વસી ગયું છે, શ્રી કૃષ્ણે એમને વાહલથી આલિંગન દીધું છે અને તેમના તન મનથી શ્રી કૃષ્ણના મુખ પર વારી ગયા છે। કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે, આથી નરસિંહ મહેતા વાહલજીની શોભાને સતત નિખી રહ્યા છે। સવિસ્તાર આન્સર જોઈએ, કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? તો જવાબ જોઈ લઈએ, સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રીકૃષ્ણ રૂપ મનને મોહ પામનારું છે, કૃષ્ણે મસ્તક પર મોર મુકુટ ધારણ કર્યા છે, એમના કાનમાં કુંડળ ઝૂલે છે, શરીરે પિત્તાંબર અને કુરડી ફૂલની પછેડી પહેર્યા છે, ફૂલની પછેડી ચુવા ચંદનની સુગંધી મહેકે છે, જેમ તારામંડળમાં શશિયર એટલે કે ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે, એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે, કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે,
એમને મળવા એમનું મન વેગથી દોડ્યું. કૃષ્ણએ એમને વહાલથી આલિંગન દીધું છે. એમનું મન કૃષ્ણ મુખે સૌંદર્ય પર વારી ગયું છે. આથી કવિ કહે છે કૃષ્ણ રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે. વિભાગ સી જોઈએ, જેમાં આપણે સૌપ્રથમ જો જોડણી સુધારો તો જે જોડણી છે નિર્મળ એ આ રીતે લખાશે. પ્રશ્ન 19માં રિશાળ આ રીતે લખાશે, કારાગૃહ સ્નેહ. હવે જોઈએ સમાનાર્થી શબ્દો, જેમાં પહેલું છે ટેક, આપેલો ઓપ્શન છે પ્રણ, સમર્થન અને આધાર. તો જવાબ આવશે પ્રણ. મોર એટલે મયુર, ઓપ્શન તમે વાંચી શકો છો. મિત્ર એટલે દોસ્ત. સખા, અહીં આપણે આન્સર આવશે બહેનપણી. વિરોધી જોઈએ તો ધ્યાનનો વિરોધી થશે બે ધ્યાન. અપંગ તો સાંગ. ઉજાસ અંધકાર. અભિમાન નિરભિમાન. રૂઢિપ્રયોગ જોઈ લઈએ તો આઠે પહોર આનંદમાં રહેવું એટલે કે સદાય દિવ્યાનંદમાં રહેવું. તુરિયાનો તાર જાગી ઉઠવો, તો જવાબ છે સમજણ શક્તિનો ઉદય થવો. લાલ કાર્પેટ બિછાવી એટલે કે સ્વાગત કરવું. પીછો પકડવો, અહીં આન્સર થશે સંતાવું અથવા તો હેરાન પરેશાન કરી મૂકવું. કહેવત, બાંધી મુઠ્ઠી લાખની, તો કોઈ ખાનગી વાત જાહેર ન થાય ત્યાં સુધી જ વ્યક્તિનો માન મોભો સચવાઈ રહે છે. રાત ઓછી ને વેશ જાજા, સમય ઓછો ને કામ વધારે હોય. ઓઠ સાજા તો ઉત્તર જાજા, વાણી શક્તિ હોય તો ગમે તેનો ઉપાય કરી શકાય. 37 ખાલે ચણો વાગે ઘણો, જેમાં ઓછી આવડત હોય છે વધુ બતાવવાનો ડોળ કરે. શબ્દ સમૂહ જોઈ લઈએ, મનુષ્ય જીવનની જાગ્રત સ્વપ્ન અને સુસુપ્ત અવસ્થામાંથી પર ચોથી અવસ્થા એટલે તુરી અવસ્થા. શરીરે મોટું પણ અક્કલમાં ઓછું જળસું. કુદરતી બરફથી ઢંકાયેલું તો હિમાચ્છાદિત. તમાકુ વગેરે પીવા માટે માટીનું એક પાત્ર, તો ચલમ. વિભાગની, તો વિદ્યાર્થી મિત્રો આ જે છે અહીંયા તમારે અર્થ વિસ્તાર લખવાનો આવશે. અહીં તમને ઉદાહરણ રૂપે અર્થ વિસ્તાર મેં આપ્યા છે. રેલાઈ આવતી છો ને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી. તો પ્રસ્તુત જે વિચાર વિસ્તાર છે તેનો અર્થ થાય છે કે કવિએ સિંધુના ઉદાહરણ દ્વારા આપણને મહાન પુરુષોના હૃદયની વિશાળતાના દર્શન કરાવ્યા છે. બરાબર, આ પંક્તિનો આપણે જે વિચાર વિસ્તાર છે તમારે આગળ આ રીતે લખવાનો છે, તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો. ચલો 23મું જોઈ લઈએ. મન મેલા તન ઉજળા, બગલા કપટી અંગ, તેથી તો કાલા ભલા કાગા ભલા, તન મન એક જ રંગ. તો આ પંક્તિમાં કવિએ કહેવાતા સજ્જનોને ઉઘાડા પાડવાનું કહ્યું છે. તેઓ બગલા જેવા કપટી હોય છે. બગલાનું શરીર ઉજળું હોય છે, પરંતુ તેનું મન મેલું હોય છે. નદી કે તળાવમાં તે ધ્યાન ધરી ઉભેલા તપસ્વી જેવું લાગે, પરંતુ તેનું ખરું ધ્યાન તો માછલા પગડવામાં જ રહેલું હોય છે. તેના કરતા તો કાગડો એટલે કે કાગા સારા, કે જેના તન અને મન બંને એક સરખા જ હોય છે. બરોબર, આગળ તમે વિચાર વિસ્તાર વાંચી શકો છો. હવે આગળ જે છે છેલ્લો, મારા થકી જ મોલ એવું વાવને હું પદ આવ્યો, પણ બોલ્યા વિના જ વેણ બોલ્યા વાદળ વરસે વાહમાં. તો આનો વિચાર વિસ્તાર તમારે જાતે કરવાનો છે. તમને આ વિચાર વિસ્તાર છે તેનું સોલ્યુશન તમને નેટ ઉપરથી યુટ્યુબ ઉપરથી પણ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો આ જે પેપર છે એ તમારું પ્રેક્ટિસ પેપર છે. બરોબર, તમારા સ્કૂલે કાલ પ્રશ્ન બેંક આવશે, એમાંથી તમને તમારા શિક્ષકો તમને પ્રશ્ન લખાવશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 9 વિષય ગુજરાતી એકમ કસોટીના પેપરનું સોલ્યુશન.